नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગર માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી આવી સામે સંતરામપુરાના પાદેડી અડોરમાં બની રહેલ આરસીસીના રસ્તાના કામમાં કટકી કરાતી હોવાના આક્ષેપ. હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની સ્થાનિક લોકોમાં રોષ. અગાઉ ડામર માર્ગ હતો જેના ઉપર કોઈ પણ જાતનું ખોદકામ કર્યા વગર સીધું આરસીસીનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાયું હતું. સ્ટીલ લોખંડ અને ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવતું નથી ના લાગ્યા આક્ષેપ. ડુંગરમાંથી સતત પાણી વહેવાથી દર વર્ષે જર્જરિત થઈ અને તૂટી જાય છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગત આવી સામે. મોહન બારિયા, મહીસાગર. સર, આજે સંતરામપુરથી જે ડોળી સુધી ટેન્ડર જે મંજૂર થયું સર, એની અંદર જે રસ્તો બની રહ્યો છે સર, તો એની અંદર જે રસ્તો બને છે એની અંદર જે વર્ષોથી જૂનો ડામર કરેલો છે બરાબર, તો એ ડામરની અંદર આ લોકોને જે આરસીસી કરે છે તો જીસીબીથી તોડી અને પૂરેપૂરો એ રોડની અંદર મેટલિંગ કરવું પડે, જે રસ્તાનું બાંધકામ પાકું થાય અને જે નદી પૂર પાણી જે આવે એનાથી ટકી રહેવું જોઈએ, મજબૂત બનવું જોઈએ. એની જગ્યાએ આ લોકોએ ડાયરેક્ટ જ રસ્તા ઉપર જીસીબીને દાતા મારી અને આ લોકોએ કામ કરી નાખેલ છે બરાબર. અને જે રેતી જે અને કપચી જે સિમેન્ટ છે એ મટીરિયલ બધું લો ક્વોલિટીનું હલકું છે એવું જણાય છે. અને જે રસ્તો બનતો હોય તો એ રસ્તાની અંદર જે એનું હૃદય હોય તો એ સ્ટીલ ગણાય સર, તો એ સ્ટીલ જે નાખતા પણ નથી આ લોકો. અને એવું કહી રહ્યા છે કે સ્ટીલ જે ખરું એ રસ્તો બન્યા પછી એની પર અમે ફરી બીજો એ ભરશું ત્યારે નાખશું, પણ એવું જણાતું નથી કે સ્ટીલ પણ નહીં થઈ આયુષ સ્થાન પર બરાબર. અને આ લોકો જે કામ કરે છે એ ધીમી ગતિએ છે અને વધતા બિલકુલ હલકો માલ છે. દેખો તમે અહીંયા પણ દેખી શકો છો, 24 કલાક થયા છે બરાબર, 24 કલાકની અંદર પણ ઉકળે છે બરાબર. આની અંદર અંબુજા કાં તો અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરી શકે છે બરાબર, તમે જેકી સુપર વાપરી શકે છે. આ લોકોએ હાથીનો સિમેન્ટ વાપરે છે બરાબર, હાથી સિમેન્ટ જે ક્વોલિટી છે એ સારી પણ નથી દેખાતી બરાબર. અને આ કાળો કારોબાર થાય એવું લાગે છે. કોન્ટ્રાક્ટરની કામગીરીમાં તમને સંતુષ્ટિ ખરી? કોન્ટ્રાક્ટરને સતત હાજર રહેવું પડે સર, એ પણ હાજર રહેતા નથી. સ્થાનિક છોકરાઓ કામ કરાવે બરાબર, મજૂરો કામ કરે છે, જાણે ગામડાનો સરપંચ જે આરસીસી બનાવે છે લો મટીરિયલથી એ રીતના આ આરસીસી બને છે બરાબર. આપણે બીજું કશું નહીં સર, અમારે આ રસ્તા ઉપર સંતરામપુરથી ગોધરા સુધીના હાઈવે રોડ ઉપર વાહનો દમ ધોકાર ચાલે છે. અહીંયા રેતી હે, કપચી હે, લોડિંગ વાહનોની પણ અવર જવર થાય છે સર. તો આ રસ્તાનું વ્યવસ્થિત બાંધકામ થાય તો સારું છે, અમને કોઈ બીજો કોઈ હિસ્સો નથી બરાબર.